તમારી કલ્પનાની દુનિયા હવે વિસનગરમાં, એટલે જ કલ્પ હાઈ લાઈફ વૈભવશાળી જીવનશૈલીને માણો. તમારા લક્ઝરી યુગ બંગલા માટે જલ્દી કરો, બુકિંગ ચાલુ છે. વિસનગર મહેસાણા રોડ, ભારત પેટ્રોલિયમ પાસે સંપર્ક કરો 95373 69 76. આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનની ઉજવણી રૂપે શહેરની સફરચંદ પટેલ યુનિવર્સિટીના મેડિકલ કોલેજના હોલમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ વિસનગર તાલુકા તથા શહેર મહિલા શાખા તથા શ્રી સફરચંદ પટેલ જનકલ્યાણ ટ્રસ્ટ વિસનગરના સહયોગથી મહિલા જાગૃતિ તથા અન્ય રમતો રમાડવામાં આવી અને સાથે સાથે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 450 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાં વિસનગર તાલુકા પ્રમુખ વૈભવીબેન પંડિત તથા શહેર પ્રમુખ તરુણાબેન દરજી દ્વારા આજના આ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં દરેક બહેનો ઉત્સાહભેર ભાગ લઈ શકે તેવા પ્રયત્નો કર્યા હતા. જ્યારે આજની વાનગી હરીફાઈમાં વિવિધ જાતની સ્વાદિષ્ટ ખીચડીઓ બનાવીને લાવવામાં આવી હતી, જેમાં 110 જેટલી બહેનો પોતાના ઘરેથી ખીચડી બનાવીને લાવી હતી, જેમાં નિર્ણાયક તરીકે શહેરના જાણીતા કુકિંગ માસ્ટર ગાયત્રી રાવલ ઉપસ્થિત રહ્યા હતા. અને આજના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાજરી આપવા આવેલા નેહાબેન જોશીએ બહેનોને હાઉસીની રમત શીખવી હતી અને જે બહેનો વિજેતા જાહેર થયા હોય તેમને વિવિધ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલી ગર્ભપ્રાશની અને રસોડામાં ઉપયોગી વસ્તુઓ ભેટ આપી હતી. આજના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે શ્રીમતી આરતીબેન પ્રકાશભાઈ પટેલનો સહયોગ મળ્યો હતો. હેલો ફ્રેન્ડ્સ, બધી જ બહેનોને મારા તરફથી હેપી વુમન્સ ડે. હું આજે તમારી વચ્ચે ઇન્ડિયા નથી, પણ હું ઇન્ડિયા છું તેવો અનુભવ કરી રહી છું. હું તમારી સાથે જ છું. હું અત્યારે સ્ત્રી વિશે બે શબ્દ કહીશ. આમ તો સ્ત્રીના વર્ણન વિશે કોઈ શબ્દ જ નથી, પણ સ્ત્રીમાં એટલી તાકાત હોય છે, તે ધારે તે કરી શકે છે. તે તેના બાળકોને સારા સંસ્કાર આપી શકે છે, વડીલોની સેવા કરી શકે છે. અત્યારે સ્ત્રી કામ પણ કરે છે, બહાર જઈ ઓફિસ વર્ક કરે છે. અત્યારે તે એટલી સોશિયલ પણ હોય છે અને સોશિયલ વર્ક પણ કરે છે. માટે જ સ્ત્રી વિશે હું એટલું જ કહીશ કે તેમની શક્તિને હું વંદન કરું છું. અગેન હેપી વુમન્સ ડે, થેન્ક યુ ઓલ, એન્જોય. વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ દ્વારા પણ આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત સ્ટાફ તથા બહેનો દ્વારા પ્રમુખ શ્રીમતી પટેલને ફૂલોનો બુકે આપી મહિલા દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પહેલા મહિલા દિવસની દરેક મારી બહેનોને હાર્દિક શુભકામનાઓ. આજે 8 માર્ચ એટલે મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આજે મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે આપણી બહેનોને, બહેનો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આપણી સરકાર મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો અને ખૂબ જ અગત્યના નિર્ણયો લઈ રહી છે. મહિલાઓને સુરક્ષા મળે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ હોય છે. આંતરરાષ્ટ્રીય હોય, લોકતંત્ર હોય, રાષ્ટ્રીય ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ આપણી બહેનો આગળ હોય છે અને મહિલા દિવસ ખૂબ જ અગત્યનો દિવસ મનાય છે મહિલાઓ માટે. બહેનો, આપણે બહેનોને હું એ જ કહેવા માગું છું કે આપણે પણ કોઈ પણ મુશ્કેલી હોય તો આપણે સરકાર દ્વારા ઘણા બધા લાભો મળે છે. મહિલા આયોગ પણ ચાલે છે, કોઈને કોઈ તકલીફ હોય તો આપણી સરકાર બહુ આગળ પ્રયત્નો કરી રહી છે કે મહિલાઓ દિન ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે. 50% મહિલાઓ અને 50% પુરુષો, અત્યારે તો તમે જોઈ જ રહ્યા છો કે 50% રેશિયો ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ હોય છે. વિસનગર નગરપાલિકા તથા એક્સિસ બેંકના સહયોગથી ભારતીય જનતા પાર્ટી વિસનગર શહેર મહિલા મોરચા દ્વારા ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ અને અન્ય મહિલાઓ હાજર રહી હતી. આજે આંતર દિવસ મહિલા દિવસે દરેક મારી બહેનોને હું પહેલા તો દિલથી શુભકામના આપું છું કે જ્યારે આપણા વડાપ્રધાન આપણી બહેનો માટે આત્મનિર્ભર કેવી રીતે બની શકે એના માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે કે મારી બહેનો પોતે પોતાના પગ ઉપર ઊભી રહી શકે, પોતે પોતાનું આત્મનિર્ભર બની શકે, એમાં જુદી જુદી રીતે યોજનાઓ દ્વારા જુદા જુદા ગૃહ ઉદ્યોગ વિશે પોતે પોતાનું પગ ઉપર ઊભી રહીને કામ કરી શકે એના માટે પહેલાં તો મારી બહેનોને હું શુભકામના આપું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દિવસે જે અમારા જેવી બહેનો જે આગળ આવીને કામ કરી રહી છે સમાજમાં, કોઈ પોલિટિક્સમાં હોય,
कोई समाज सेवानुं काम करती होय, कोई एनजीओनुं काम करती होय, कोई शिक्षिका होय, मारी आशा बहनों होय, मारी आंगणवाड़ी बहनों होय, दरेक सारी रीते काम करीन समाज में एक पहल भरी छे के बाळक आंगणवाड़ी बहनोनुं एक ज आजे अमारा श्री मुख्यमंत्री श्रीनो एक आदेश हतो के कोई पण मारुं बाळक कुपोषित ना रहे एना माटे मारी सर्वमा बहनों पोते कुपोषित ना रहे एना माटे अमे अमारा महिला मोर्चानी टीम द्वारा नगरपालिकाना एक प्रमुख तरीके हूँ आजे महिला आंतरराष्ट्रीय महिला दिवस निमित्ते एक अमे अभियान उपाड़वाना छे के विसनगरनी अमारी कोईपण आंगणवाड़ीनुं बाळक कुपोषित ना रहे एमां अमारे बहनों खबे खबे मिलावी अमे दर 15 दिवस अमे दरेक आंगणवाड़ीनी मुलाकात पण लेवाना छीए। दरेक आंगणवाड़ीमां जे कुपोषित बाळक होयने सींग चणा खजूर गोळનું વિતરણ પણ કરવાનું આવે છે અને હાલના જ અમારા વિસનગરના અમારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને પણ એટલું જ હું કહેવા માગું છું એમના વતી કે કોઈ પણ અમારું વિસનગરનું બાળક કુપોષિત ના રહે એના માટે મારી મહિલા મોરચાની ટીમ દ્વારા અમે એક વિસનગરમાં આંગણવાડીમાં એક પ્રોગ્રામ કરી રહ્યા છે કે કોઈ પણ અમારું બાળક કુપોષિત ના રહે એ મહિલા દિવસે અમે એક અભિયાન ઉપાડવા માંગીએ છીએ। સૌપ્રથમ તો હું આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આપ સૌને એકલી બહેનોને જ નહીં તમામને હેપી વુમન્સ ડેની હું શુભેચ્છા પાઠવું છું। કારણ કે વુમન વગર તો આ પ્લેનેટની કલ્પના પણ શક્ય નથી। ભગવાનને પણ જન્મ લેવો હોય તો એને માની જરૂર પડે છે। આપણા વેદ પુરાણમાં કીધું છે કે દેવોને પણ જ્યારે કોઈ રાક્ષસને હણવો હોય ત્યારે એમને દેવીને આરાધવા પડે છે, શક્તિ સ્વરૂપા દેવીને। આજે સવારથી વોટ્સએપ પર બહુ જ સારા મેસેજીસ આવ્યા છે, એમાં એક મેસેજ મને ખૂબ ગમ્યો છે કે વુમનને એક દેવી સ્વરૂપા બતાવી છે, એને સહસ્ત્ર હેન્ડ બતાવ્યા છે અને દરેક હેન્ડને એક મલ્ટીટાસ્કિંગ, એક દરેક હેન્ડને એક 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 ફંક્શન, એક એક કાર્ય એના પર લખવામાં આવ્યું છે। તો શું આજે હું બહેનોને એક પ્રશ્ન કરું છું, બહેનો પોતાના ફેમિલીનું પરિવારનું અતિ હૃદયથી જતન કરે છે, પરિવારમાં કોઈ પણ માંદું હોય, સાસુ સસરા એના પતિ કે એના બાળકો, તો તરત જ એનો જીવ રેડી દે છે, એને તુરંત હોસ્પિટલ લઈ જાય છે અને બધું જ કરી છૂટે છે। તો શું હું આ બહેનોને પ્રશ્ન કરું છું કે રોગોને રોકવા માટે પ્રિવેન્ટિવ મેઝર તરીકે જો બહેનોના સહસ્ત્ર હાથે જો બહેનો મલ્ટીટાસ્કિંગ કરી શકતી હોય તો એક હાથ એનો પ્રિવેન્શન ઓફ ડિસીઝ માટે જો વર્ક થાય તો આખો પરિવાર સુખ શાંતિ સંતોષથી જીવી શકે છે। જેમ કે આપણે બહેનોને આપણી જેમ દેશની કલ્પના કરીએ કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ વગર આપણે દેશની કલ્પના ના કરી શકીએ, એવી જ રીતે જો બહેનો પ્રિવેન્ટિવ મેઝરમાં આગળ આવે તો આખા ફેમિલી માટે એ ફેમિલી સિક્યોરિટી ફોર્સ તરીકે એ વર્ક કરી શકે। ઘણા બધા રોગો એવા છે કે જે જીનેટિક હોય છે, જેને રોકી શકાતા નથી, પણ ઘણા બધા એવા પણ રોગો છે કે જેને રોકી શકાય છે, એ રોગોને લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કહે છે। આપણે ગૂગલ કરીએ, અત્યારે તો બધા લર્નેડ એજ્યુકેટેડ છે, ગૂગલ કરીએ તો લોટ્સ ઓફ લિસ્ટ આવી જાય કે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કયા કયા છે, હાર્ટ એટેક છે, લકવો પડી જવો છે, કેન્સર થવું, માનસિક રોગો, હોર્મોનલ ડિસીઝીસ, ઘણા બધા રોગો છે કે જેને લાઇફસ્ટાઇલ ડિસીઝ, ડાયાબિટીસ છે, મેઇન કિલર ડાયાબિટીસ છે કે અત્યારે વર્લ્ડમાં ડાયાબિટીસ એ 74 મિલિયન પીપલ એનાથી અફેક્ટેડ છે, એવરી 3 પર્સન 1 પર્સન સફર ફ્રોમ ડાયાબિટીસ છે। આ બધા રોગોને પ્રિવેન્ટ કરી શકાય છે, કેન યુ ઇમેજિન, અને એ બહેનોના હાથમાં છે। કેમ બહેનો એમ્પાવર્ડ છે વસ્તુ માટે, એના દરેક ફેમિલીનું લુક આફ્ટર કરવા માટે, આ દરેક લોકો પરિવારમાં રોકી શકે છે। એનું તમને ઉદાહરણ આપું કે કેવી રીતે જ્યારે પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એક લેટર લખ્યો કમિટીને કે હાઉ હું મારા અમેરિકન્સને કેવી રીતે લાઇફસ્ટાઇલ ડિસીઝીસથી બચાવી શકું, તો કમિટીએ આખું લિસ્ટ આપ્યું છે, બહુ સ્મોલ લિસ્ટ છે, આપણે એને ફોલો કરી શકીએ છીએ, ડાયટ, એક્સરસાઇઝ એન્ડ બિહેવિયરલ થેરાપી, રાઈટ। હવે બિહેવિયરલ થેરાપીમાં 2-3 વસ્તુ એમણે કીધી છે કે એવોઇડ અમુક અનહેલ્ધી હેબિટ્સ, સ્લીપ આપણી સ્કેડ્યુલ કેવું છે, આપણું સોશિયલ સપોર્ટ કેવો છે, સોશિયલ આપણી એક્ટિવિટીઝ કેવી છે, અમુક નાની નાની બાબતો। આપણે બહેનોને હું કહીશ કે બહેનોના હાથમાં કિચન છે મેઇન। આજે તો દુનિયા પણ, અત્યારે ઇન્ડિયાની જે બહેનો અત્યારે એમ કહેવા જોઈએ કે મેડિટેરિયન ફૂડ આખા વર્લ્ડમાં ફેમસ છે કે હેલ્ધી છે, તો આપણું ગુજરાતી ટ્રેડિશનલ ફૂડ એકદમ સિમિલર છે આ મેડિટેરિયન ફૂડ સાથે, કે એમાં બધા અનાજ, કઠોળ, સિરિયલ્સ એ બધું જ વાપરવામાં આવે છે। આપણે બહેનોને આજે આપણા રસોડાની જે વસ્તુઓ છે
તજ, લવિંગ, તેજાનો, ગાર્લિક એ બધાના તો વર્લ્ડમાં પશ્ચિમી દેશોમાં એ લોકોએ રિસર્ચ કર્યા છે કે એક લવિંગમાં આટલું બધું એન્ટીઓક્સિડન્ટ હોય છે, આ એક ટર્મરિકમાં આટલી બધી ઇમ્યુનિટી બુસ્ટર એની કેપેસિટી હોય છે. આ બધું જ બહેનોના હાથમાં છે. ઇન્ડિયન આપણે ઇન્ડિયા ઇઝ એ વસ્તુમાં બહુ આપણે કહેવાય કે અગ્રેસર છીએ. આ બહેનો આ જો ડાયટમાં થોડા થોડા ચેન્જીસ કરી દે, એમની મેઇન હું બહુ શુદ્ધ ભાષામાં કહીશ, કોઈ મેડિકલ ટર્મિનોલોજી નહીં વાપરું, કે થાળી હંમેશા કલરફુલ હોવી જોઈએ, ડિફરન્ટ ડિફરન્ટ અનાજ હોવા જોઈએ, થોડા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોવા જોઈએ, અને ગુડ ફેટ હોવી જોઈએ. ગુડ ફેટ અને બેડ ફેટમાં હું ડિટેલ સાયન્ટિફિક ચર્ચા નહીં કરીએ, પણ રૂમ ટેમ્પરેચરે જે થીજી જાય એવી જે ફેટ હોય એનો મિનિમમ ઉપયોગ કરવો જોઈએ. બીજું કે ફૂડ આપણે જે ન્યુટ્રિશિયસ લઈએ છીએ પ્લસ જંક ફૂડ અને બધું, હું એવું નથી કહેતી કે એવોઇડ કરવું જોઈએ, કદાચ એ મારા માટે પણ ઇમ્પોસિબલ હોઈ શકે, પણ એ લેસ કરવું જોઈએ. પેક્ડ ફૂડ છે, જંક ફૂડ છે, એ લેસ કરવું જોઈએ. આ બધું જ બહેનોના હાથમાં છે. પરિવારમાં બહેનો બધું ગાઈડ કરી શકે, પ્રેમથી બધાને સમજાવી શકે છે. બીજું ફૂડ ન્યુટ્રિશિયસ થયું. બીજી વસ્તુ કે ફૂડની ક્વોલિટી, સોરી ક્વોન્ટિટી, ફૂડનો ટાઈમ અને ફૂડની ફ્રિકવન્સી એ તમારે મેનેજ કરવી જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કમ ખાઓ ગમ ખાઓ, ઘણા બધા રોગોનું એમાં રોકી શકાશે. એનો ટાઈમિંગ બહુ મહત્વનો છે ફૂડનો. ઘણાના હસબન્ડનું સ્કેડ્યુલ એવું હોય, સાસુ સસરાનું, પણ તમે એનો ટાઈમ એક સરસ નક્કી કરી આપો, એ પ્રમાણે એમને સર્વ કરો આતે, તો પણ ઘણા બધા રોગો અટકી શકશે. મેઇન તો ડાયાબિટીસ. પ્રૂવ થયું છે કે જેને ઓલરેડી ડાયાબિટીસ થયો હોય એ પણ જો આ ફૂડનું, આ ટાઈમનું, આ ફ્રિકવન્સીનું, ક્વોન્ટિટીનું ધ્યાન રાખે તો ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે. પ્લસ ફ્રિકવન્સી, કે બે ફૂડ વચ્ચે થોડી વધારે ગેપ ન રાખતા, વચ્ચે થોડું લો કેલરી સ્નેક્સ, મમરા વઘારેલા છે, લો કેલરી કંઈ પણ એવું ઘરમાં ફેમિલી મેમ્બરને આપતા રહેવું જોઈએ. અને મેઇન છે સ્વ પોતાની કાળજી પણ બહેનોએ રાખવાની છે, કારણ કે બેન એક ડાળી છે અને ડાળી પર એક માળો બંધાયેલો છે, એમાં બચ્ચા છે નાના, એનો આખો પરિવાર છે. એ ડાળીએ પોતાનું ધ્યાન રાખવાનું છે. જે ડાળી તૂટી જશે તો આખો પરિવાર વેર વિખેર થઈ જશે, માળો વેર વિખેર થઈ જશે. એટલે આજે આ વુમન્સ ડે નિમિત્તે બહેનોને મારી ડાયટ રિલેટેડ, કારણ કે કિચન તો એમના હાથમાં છે, ઘણા બધા રોગો રોકી શકાશે. બીજું છે સેકન્ડ થિંગ, એક્સરસાઇઝ. હા, એક્સરસાઇઝમાં કહેશે કે બહેનો કે અમે તો રોજ અમારા ઘરનું બધું કામ કરીએ જ છીએ ને મેડમ, એમાં અમારે એક્સરસાઇઝ, નો, ધીસ ઇઝ અ ફિઝિકલ એક્ટિવિટી. હા, એ સારી બાબત છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે એક્સરસાઇઝ મીન્સ તમારા પલ્સ વધવા જોઈએ. તમારી એક જ ફિઝિકલ એક્ટિવિટી તમે રિપીટેવલી કરો એને આપણે એક્સરસાઇઝ કહીએ. સીડી તમે 10 વાર ચડો ઉતરો, એ તમે પર્પઝફુલી તમારી પલ્સ વધે એને એક્સરસાઇઝ કહેવાય. વધારે નહીં તો દિવસમાં 15 મિનિટ પોતાના માટે કાઢો, 15 મિનિટ કાઢો. અને વોકિંગ છે, સિમ્પલ વોકિંગ છે, સિમ્પલ તમને જે ફાવે એક્સરસાઇઝ. આજે તો આપણું વિસનગર નસીબદાર છે કે આજે મને યાદ છે આપણા માન્ય શ્રી પ્રીતિબેન બ્રહ્મપાટે એટલું સારું જીમ બનાવ્યું છે કે બહેનો એનો ભરપૂર લાભ લઈ શકે છે. કારણ કે અમુક વસ્તુમાં કોઈ બહેન મને એવું કહેશે કે હું તો મારું તો વજન લીન થીન પતલી છું મેડમ, મારે એક્સરસાઇઝની શું જરૂર છે. એવું નથી. તમારું તમે પતલા છો પણ જીનેટિકલી પતલા છો, પણ તમારી વિસરલ ફેટ તમને હેઝાર્ડસ હોઈ શકે છે. એ વિસરલ ફેટ તમારી રેઝિસ્ટન્ટ ટ્રેનિંગ, તમે વેઇટ લિફ્ટિંગ કરો તો જ તમારી એ ઘટે, અને તો જ તમારું જે લાઇફસ્ટાઇલના જે ડિસીઝ છે, હાર્ટ એટેક છે, લકવો છે, એ બધા ચાન્સીસ ઘટી જાય. આ બધું વૈજ્ઞાનિક છે. બ્રિટિશ જનરલે 1953માં રિસર્ચ કર્યું છે. 41 વર્ષ સુધી રિસર્ચ ચાલ્યું અને એનું સંશોધન તારણ આવ્યું કે એક બસના ડ્રાઈવર અને કંડક્ટર ઉપર રિસર્ચ કર્યું, જો ડ્રાઈવરને હાર્ટ એટેક, લકવા, બધા જે કેન્સર, જે બધા ડિસીઝની શક્યતા 3 ગણી વધારે હતી એઝ કમ્પેર ટુ કંડક્ટર, બીકોઝ કંડક્ટર ઇઝ ધ મૂવર. બીજું તમને ઉદાહરણ આપો, કોઈ કહેશે કે મેડમ મારું તો કોલેસ્ટેરોલ નોર્મલ આવે છે, તો વાય શુડ મારે શું કામ એક્સરસાઇઝ કરવી જોઈએ. એ પણ રિસર્ચ થઈ ચૂક્યું છે, જેનું કોલેસ્ટેરોલ પણ નોર્મલ આવતું હોય એના પણ એક ફિટ અને અનફિટ બે ગ્રુપો પર રિસર્ચ થયું છે. તો જે અનફિટ છે, જે એક્સરસાઇઝ ઓછી કરે છે, એ લોકોને હાર્ટ એટેક, લકવો અને ઘણા બધા ડાયાબિટીસ, ઘણા બધા રોગો થવાના ચાન્સીસ 3 ગણા વધારે છે એઝ કમ્પેર્ડ ટુ ફિટ પીપલ, ભલે બંનેના કોલેસ્ટેરોલ ઇક્વલ છે. ત્રીજી વસ્તુ કહીશું, અત્યારે મોડર્ન સાયન્સ, તમે નહીં માનો બહેનો કે અત્યારે પરિવારમાં આજથી 10 વર્ષ પછી કોને હાર્ટ એટેક આવી શકવાની શક્યતા છે, કોને લકવો પડી શકવાની શક્યતા છે, એવા રિપોર્ટ્સ પણ આવી ગયા છે, જેને HSCRP કહે છે. એ રિપોર્ટ તમને સજેસ્ટ કરે તો હવે એમાં પણ એ રિસર્ચ થયા છે કે જે ફિટ અને અનફિટ, જે એક્સરસાઇઝ નથી કરતા એ લોકોના HSCRP વધારે આવ્યા છે, મતલબ એમની જે આ બધા જ રોગો થવાની શક્યતાઓ, ચાન્સીસ વધારે છે એઝ કમ્પેર ટુ જે લોકો ફિટ પીપલ છે.
ત્રીજી વસ્તુ કે કોઈ મને કહેશે કે મેડમ એક વર્ષ મેં એક્સરસાઇઝ કરી અને મને મારું તો બે ત્રણ વજન કિલો જ ઘટ્યું, બીજું તો કોઈ ફેરફાર થયો નથી. પણ તમે અમારામાં મેડિકલ ટર્મિનોલોજીમાં એક રિસ્ક કેલ્ક્યુલેટર આવે છે, તમે એના પેરામીટર એક વર્ષ પહેલાંના અને પેરામીટર એક વર્ષ એક્સરસાઇઝ કર્યા પછીના તમે કમ્પેર કરશો તો એનું 25% ચાન્સીસ એના જે ડિસીઝીસ થવાના, હાર્ટ એટેક આવવાના, લકવો થવાના બધા ચાન્સીસ, કેન્સર થવાના, ડાયાબિટીસ થવાના બધા ચાન્સીસ ઘટી જાય છે. એટલે એક્સરસાઇઝમાં 1+1=2 નથી. ધીસ ઇઝ ધ મેજિક ઓફ એક્સરસાઇઝ. ધીસ ઇઝ ધ 1+1=11. પણ એક્સરસાઇઝના ઘણા બધા ફાયદા કીધા કે આ બધા રોગો રોકી શકાય છે. બીજા મેન્ટલ ફાયદા પણ ઘણા બધા છે. અમુક વર્કિંગ અત્યારે જીવનશૈલી બહુ તણાવવાળી થઈ ગઈ છે, તો જો તમે કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ કરશો તો તમારું મેન્ટલ વેલબીંગ સારું થશે. તમે એન્ઝાયટી, તમારા જે પેનિક એટેક્સ આવતા હશે એ બધાને તમે ટેકલ કરી શકશો. એ બધાને તમે યુ લુક બેટર, તમારી બોડી લેંગ્વેજ આખી ચેન્જ થશે ઇન ધ સમાજમાં, સોસાયટીમાં પણ તમારું એક પ્રકારનું જે રિપ્રેઝન્ટેશન હશે, ઓરા હશે, એકદમ પાવરફુલ હશે. એટલે કારણ કે એક્સરસાઇઝ સિરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સ રિલીઝ કરે છે, જેની આખી ઓલ ઓવર બોડી પર બહુ સારી ઇફેક્ટ આવતી હશે. ત્રીજી હું નાની વસ્તુ કહીશ, બહુ વધારે ટાઈમ નહીં લઉં, કે જે બિહેવિયરલ થેરાપી, ફેમિલીમાં કોઈ બી મેમ્બર સ્મોકિંગ કરતું હોય તો સ્મોકિંગ એ ઓસામા બિન લાદેન કરતાં પણ એ ખતરનાક ટેરરિસ્ટ છે મેનકાઇન્ડ માટે. કોઈ બી ટેરરિસ્ટ કરતાં સ્મોકિંગ ઇઝ અ વેરી હેઝાર્ડસ ટુ ધ મેનકાઇન્ડ. એને કન્વિન્સ કરીને ફેમિલીમાં કોઈ બી મેમ્બર હોય એને સ્મોકિંગ તમે એવોઇડ કરાવી લો. કોઈ બી પાન, મસાલા, તમાકુ બધું જ એને બંધ કરાવી દો. એ તમારા હાથમાં છે, તમે પ્રેમથી કન્વિન્સ કરશો, ઇટ મસ્ટ બી હેપન. બીજું સ્લીપ, તમારી સ્લીપ પેટર્ન, અત્યારે તમારી સ્લીપ, બાળકોનું મોડા સુધી બધું ચાલતું હોય, સવારે અર્લી જવાનું હોય, બધું જ ચાલતું હોય, પણ લેસ દેન 5 અવર્સ સ્લીપ અને મોર દેન 8 અવર્સ સ્લીપ ઇઝ ઓલ્સો હેઝાર્ડસ, બોથ આર. એન્ડ પ્લસ સ્લીપ પહેલાં પ્રેયર કરવાનું ચૂકશો નહીં, બિલકુલ. પ્રાર્થના ઇઝ અ મસ્ટ. એ તમારું જે કહેવાય કે તમારું એ જે આખું જ. અને બીજું સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયા નાઉ અ ડેઝ વેરી 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 સિરિયસ હેરેસમેન્ટ. યા જે તમારે જરૂરી હોય, જોબને રિલેટેડ હોય તો તમે એવોઇડ ના કરી શકતા હોય, એ વસ્તુ બરાબર છે. બાકી તમારે સ્લીપના આફ્ટર 8 o'clock, 8 નહીં કહું, સાંજે 8 પછી નહીં કહું, પણ 9 to 10 તો તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની રીતે જ, ફેમિલીમાં જ બધાને એવી હેબિટ ક્રિએટ કરો કે એ બંધ કરી દેવો જોઈએ. બીજું વસ્તુ હું તમને કહીશ કે બહેનોને ખાસ કે સોશિયલ એક્ટિવિટીઝ, તમને સેલ્ફ સેટિસ્ફેક્શન થાય એવી એક સોશિયલ એક્ટિવિટી કરો કે જેને સમાજને તમે મદદરૂપ થતા હો. એનાથી જે તમને જે સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે અને જે એ સમાજનું જે ભલું થાય છે અને એ તમને જે તમને એનાથી પણ તમારું એટલું જ ભલું થશે. દરેક બહેનો પાસે કોઈ ને કોઈ પ્રકારે, હું એવું નથી કહેતી કે પૈસા જ ખર્ચવા, પણ સોશિયલ એક્ટિવિટી તમને જે ગમે તે મનગમતી કરો, રાઈટ. બીજું રેગ્યુલર ડૉક્ટર ચેકઅપ. હું યુએસએ ઘણી વાર જાઉં છું તો મારા ભાભી મને કહે કે મારે આવતીકાલે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે, તો હું કોઈ બીમાર પણ તકલીફ છે કે ના, મારી રૂટીન ચેકઅપ છે. બહેનોને ખાસ મારી વિનંતી કે બ્રેસ્ટ કેન્સર અત્યારે બહેનોની બધા જ પ્રકારના કેન્સરની સરખામણીમાં પ્રથમ ક્રમાંકે આવે છે. અને એક ગરીબોમાં થાય એવું નથી, બહુ જ સારા ઘરની, વેલ ટુ ડુ, ઘણા બધા ફેમિલીમાં ઘણા બધા કોઝિસ છે એના અને થાય છે. પણ એક સોશિયલ સ્ટિગ્મા એટલો બધો છે કે બ્રેસ્ટ કેન્સર હંમેશા ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ એનું નિદાન પામે છે, ત્યારે બહેનોને બચાવવાની શક્યતા તદ્દન નહિવત થઈ જાય છે. બહેનોને મારી ખાસ વિનંતી કે આપ તમે વુમન્સ ડે નિમિત્તે ગૂગલ કરો, તમે યુટ્યુબ ઉપર સેલ્ફ એક્ઝામિનેશનની 2 મિનિટની ક્લિપ આપેલી છે, એ ક્લિપનું તમે સ્ટડી કરો અને તમે પોતાની જાતના ડૉક્ટર બનો. અને કારણ કે આ કેન્સરની કાંઈ પેઇનલેસ છે એટલે સ્કીપ થઈ જાય છે કે મને દુખતું તો છે નહીં એટલે કંઈ હશે એમ, કે યા આ પેઇનલેસ ગાંઠ, એ જ પેઇનલેસ ગાંઠને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ના કરો. દુખાવાવાળી ગાંઠ હશે તો 2 દિવસ મોડા ડૉક્ટર પાસે જશો તો ચાલશે, પણ પેઇનલેસ ગાંઠ દેખાય તો એના માટે તમે 1 દિવસનો પણ વિલંબ કરશો નહીં. બહેનોને, કારણ કે બહેનો આમાં એકવાર બોલવાથી કંઈ નહીં થાય, બહેનો આ સમાજમાં જ્યારે આ વજ્રઘાત જેના પર પડે છે કેન્સર નામનો, ત્યારે ફેમિલી ઇકોનોમિકલ રીતે એનું ફેમિલી તૂટી જાય છે, લાખો રૂપિયાની કીમોથેરાપીની દવાઓ થાય છે, સાયકોલોજીકલ તૂટી જાય છે, સોશિયલી તૂટી જાય છે, એની પર્સનલ લાઈફ પણ તૂટી જાય છે, કારણ કે સર્જરી કરાવવી પડી હોય છે. ઘણા 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 બહેનો કામ હોય છે, બધા જ કહેવાય કે એ પણ આ બધી વસ્તુઓને રોકી શકાય છે. તો શું કામ આપણે આ બધી બહેનો, અને આપણે એકલું પોતે નહીં, મને સારી વસ્તુ છે તો બહેનો બર્થડેના દિવસે તમે તમારી સિસ્ટરનો બર્થડે હોય તો એને કરો કે તને હું ગિફ્ટ આપું છું કે તું તારી મેમોગ્રાફી કરાવી લે,
કોઈનો બર્થડે હોય, કોઈનું તાર કોઈ સિનિયર સિટીઝનનું હોય તો તમે તમારું ચેકઅપ કરાવી લો. આ બધી રૂટીન જે યુએસએમાં જે છે એ આપણે રૂટીન ડે ટુ ડેમાં આપણે એક હેબિટ ક્રિએટ કરીએ બહેનો, તો આપણો આખો પરિવાર અને તમે પોતે પણ એક કહેવાશે કે ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચી જશો. અને મારી તો ફિટનેસ અને હેપીનેસ બે જોડે વર્ડ છે, ફિટનેસ એડ્સ યર્સ ઇન ધ લાઈફ એન્ડ હેપીનેસ એડ્સ લાઈફ ઇન ધ યર્સ. So my wish is stay healthy and stay happy. Namaskar. આજનો આ મહિલા દિવસ નિમિત્તે અમારા વિસનગરના વિસનગર કે ન્યૂઝ પરિવાર વતી સર્વે નારીઓને શત શત નમન અને ઘણી ઘણી શુભેચ્છાઓ. હવે ભાઈબંધ ભેગા થાય તો રેલવે સ્ટેશનની ચાય સુત્તામાં જલસા પડી જશે. ચા કોફીની સાથે સાથે તાજા ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા જેવો છે. અને હા, હવે તમને ઉનાળાની ગરમીનો પ્રખ્યાત અમૂલ ડેરીનો આઈસક્રીમ, કોર્ન, લચ્છી, કેન્ડી તથા ફેમિલી પેક પણ મળશે અને આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં પણ આવશે. તો આજે જ પધારો ચાય સુત્તા બાર રેલવે સ્ટેશન પાસે વિસનગર 8852960. શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત પિતૃમોક્ષ માટે નવમી હરિદ્વાર યાત્રા 2022 પવિત્ર શ્રાવણ માસમાં ગંગાના સાનિધ્યમાં દેવભૂમિ હરિદ્વાર ખાતે શ્રી કચ્છી આશ્રમમાં તારીખ 5/8/2022 થી તારીખ 11/8/2022 સુધી કથા શ્રવણનો લાભ લેવા માટે આજે જ નામ નોંધાવો. રેલવે ટિકિટ બુકિંગ માટે વહેલા તે પહેલા નામ નોંધાવો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.